ગુજરાતના 3100 જિલ્લામાંથી 4000થી વધુ બાળકો થા ગુમ, વિધાનસભામાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. તો ગુજરાતમાં વધ્યું ધર્મ પરિવર્તનનું પ્રમાણ, ચાલુ વર્ષે આવી 419થી વધુ અરજી, સૌથી વધુ હિન્દુ ધર્મમાં ધર્મ પરિવર્તન. લોકસભા વિધાનસભા ચૂંટણી સાથે યોજાય તે માટે બની રહ્યો છે માહોલ, આવતીકાલે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક. આરોગ્ય સુવિધામાં બેદરકારી બદલ હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી, કટાક્ષ કરતા કહ્યું હાઈકોર્ટના સંતોષ માટે નહીં, જનતાના સંતોષ માટે કામ કરો. બળવંતસિંહ રાજપૂતની ગોકુલ ગ્લોબલને યુનિવર્સિટીનો અપાયો દરજ્જો, રાજ્ય સરકારે યુનિવર્સિટી સુધારા વિધેયક કર્યું રજૂ. વડોદરાની જયંબે વિદ્યાલયના વિદ્યાર્થીના સાયક્લોથોન દરમિયાન મોત બાદ જાગ્યું તંત્ર, દબાણ હટાવવાની હાથ ધરાય કામ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારમાં વાત કરીએ. રાજ્યના 31 જિલ્લામાં 4000થી વધુ બાળકો ગુમ થયા છે. છેલ્લા બે વર્ષ 2016-17માં જે બાળકો ગુમ થયા છે તેની સંખ્યા સામે આવી છે. 4803 બાળકો ગુમ થયા છે. જામનગર જિલ્લામાં 28 બાળકો ગુમ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 9 બાળકો ગુમ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 9 બાળકો ગુમ થયા છે. પાટણ જિલ્લામાં 45 બાળકો ગુમ થયા છે. તો સાબરકાંઠા જિલ્લામાં 13 બાળકો ગુમ થયા છે. ખેડા જિલ્લામાં 33 બાળકો ગુમ થયા છે. મહીસાગર જિલ્લામાં 42 બાળકો ગુમ થયા છે. તો દાહોદ જિલ્લામાં 5 બાળકો, પંચમહાલ જિલ્લામાં 22 બાળકો ગુમ થયા છે. આણંદ જિલ્લામાં 7 બાળકો, નર્મદા જિલ્લામાં 4 બાળકો ગુમ થયા છે. તો રાજકોટ જિલ્લામાં 223 બાળકો ગુમ થયા છે. વલસાડ જિલ્લામાં 140 બાળકો ગુમ થયા છે. તો સુરત જિલ્લામાં 1256 બાળકો ગુમ થયા છે. તાપી જિલ્લામાં 11 બાળકો ગુમ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં 17 બાળકો ગુમ થયા છે. મહેસાણા જિલ્લામાં 217 બાળકો ગુમ થયા છે. તો કચ્છ જિલ્લામાં 162 બાળકો ગુમ થયા છે. ગાંધીનગર જિલ્લામાં 223 બાળકો ગુમ થયા છે. તો અમદાવાદ જિલ્લામાં 1241 બાળકો ગુમ થયા છે. ડાંગ જિલ્લામાં 3 બાળકો, ગીર સોમનાથ જિલ્લામાં 38 બાળકો ગુમ થયા છે. તો પોરબંદર જિલ્લામાં 44 બાળકો ગુમ થયા છે. અમરેલી જિલ્લામાં 133 બાળકો ગુમ થયા છે. તો બોટાદ જિલ્લામાં 57 બાળકો ગુમ થયા છે. જ્યારે મોરબી જિલ્લામાં 81 બાળકો ગુમ થયા છે. નવસારી જિલ્લામાં 60 બાળકો ગુમ થયા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં 160 બાળકો ગુમ થયા છે. ભરૂચ જિલ્લામાં 180 બાળકો ગુમ થયા છે. તો વડોદરા જિલ્લામાં 322 બાળકો ગુમ થયા છે. અને છોટાઉદેપુર જિલ્લામાં 12 બાળકો ગુમ થયા છે. રાજ્યમાં ધર્મ પરિવર્તન કરવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યભરમાંથી ધર્મ પરિવર્તન માટે 419 અરજી આવી છે, જેમાંથી સરકારે માત્ર 142 અરજીઓ માન્ય રાખી છે. ત્યારે હિન્દુ ધર્મમાંથી પરિવર્તન માટે સૌથી વધુ 384 અરજી મળી છે. જ્યારે મુસ્લિમ ધર્મમાંથી પરિવર્તન માટે 30 જેટલી અરજી મળી છે. તો ખ્રિસ્તી ધર્મમાંથી 4 અને શીખ ધર્મમાંથી 1 અરજી મળી છે. જોકે સરકાર 142 અરજી પરિવર્તન માટે માન્ય રાખી છે. ત્યારે સૌથી વધુ 194 અરજી બનાસકાંઠામાંથી કરવામાં આવી છે. જોકે તેમાંથી સરકાર માત્ર 2 અરજી માન્ય રાખી છે. જ્યારે સુરેન્દ્રનગરમાંથી 55 અરજી થઈ હતી જેને સરકારે માન્ય રાખી હતી. તો નર્મદા, ગીર સોમનાથ, મહીસાગર, ડાંગ, નવસારી, તાપી અને પાટણ જિલ્લામાંથી ધર્મ પરિવર્તન માટે એક પણ અરજી મળી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં બધી ચૂંટણીઓ એક સાથે યોજવાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમર્થન આપતા સમય અને ખર્ચની બચત થવાની વાત કરી હતી. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આ વિચારને મતો અંકે કરવાની રાજકીય ચાલ ગણાવી હતી. મહિને અલગ અલગ ચૂંટણીઓ એને બદલે દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી થાય, જેથી ખર્ચ પણ બચે, શક્તિ પણ ખોટી ભેળફાય છે, ખર્ચાઓ પણ ખૂબ થાય છે, એ રોકવા માટે એક વિચાર ચાલી રહ્યો છે. એ વિચાર અંગે પણ એક વિષય અને એની ચર્ચા છે. જનમત એકત્રિત કરવા માટે અને દેશના લોકો એક મતે ચૂંટણીઓ યોજાય એ વાતનું હવામાન ઊભું કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની આ રાજકીય કોશિશ છે. આ બાબતમાં સાથે ચૂંટણી થાય કે અલગ અલગ થાય એ બાબત માટે કોઈ શંકાને સ્થાન નથી.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતની સરકારે લાહણી કરી છે. બળવંતસિંહની ખાનગી કોલેજને સરકારે યુનિવર્સિટીનો દરજ્જો આપવાની તૈયારી દર્શાવી છે. ગૃહમાં બળવંતસિંહ રાજપૂતની ગોકુલ કોલેજને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે દરખાસ્ત થઈ છે, જે મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કર્યો છે. મહત્વનું છે કે બળવંતસિંહ રાજપૂત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા અને ભાજપ માટે વફાદાર રહ્યા હતા. અહેમદ પટેલે બળવંતસિંહ રાજપૂતને મોટેરા સ્થિત 5 કરોડનો પ્લોટ પરત કરી દીધો છે. રાજ્યસભામાં કોંગ્રેસમાં બળવો કરી કેસરિયો ખેસ પહેરનારા બળવંતસિંહ રાજપૂતે અહેમદ પટેલના જોડે જ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ યુપીએ સરકારમાં અનેક કોન્ટ્રાક્ટ પણ મેળવ્યા હતા. જો કે 5 વર્ષ પૂર્વે મોટેરા સ્થિતની જમીનમાંથી બળવંતસિંહ અહેમદ પટેલને 3000 વારનો પ્લોટ ભેટમાં આપ્યો હતો. જો કે રાજ્યસભાની ચૂંટણી સમયે બળવંતસિંહ અહેમદ પટેલ સામે પડીને ચૂંટણી લડ્યા હતા અને એક મત માટે હાઈકોર્ટમાં મામલો ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધોમાં ખટરાગ ઉભો થયો હતો. જો કે હવે અહેમદ પટેલે ભેટમાં આપેલો પ્લોટ બળવંતસિંહને પરત આપી દેતા બંને વચ્ચેના સંબંધ પર બ્રેક લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં આરોગ્ય સુવિધા મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની જાટકણી કાઢી છે. હાઈકોર્ટે આરોગ્ય સેવા મામલે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું છે કે ડોક્ટર્સને રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત ફરજ પર મૂકો. ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જરૂર છે ત્યાં ડોક્ટર ફરજ પર જવા કેમ ઇચ્છતા નથી? જો દર્દીઓ હોસ્પિટલ ન પહોંચી શકે તો હોસ્પિટલ દર્દીઓ સુધી પહોંચાડો. માત્ર હાઈકોર્ટના સંતોષ માટે નહીં, જનતાના સંતોષ માટે કામ કરો. હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કરતા જણાવ્યું હતું કે શિક્ષણ અને આરોગ્ય મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ ચાલશે નહીં. હાઈકોર્ટે સરકાર પાસેથી રાજ્યમાં મેડિકલ સુવિધાનો રિપોર્ટ પણ માંગ્યો હતો. ગત રવિવારે વડોદરામાં સાયક્લોથોન દરમિયાન એમટીએસની અડફેટ બાળકના થયેલા મોત માટે આડેધડ દબાણને જવાબદાર ગણવામાં આવ્યો છે. અમિતનગર સર્કલથી જયંબે સ્કૂલ જવાના રોડ પર બસની અડફેટે વિદ્યાર્થીના મોત બાદ એએમસી તંત્ર સફાળું જાગ્યું છે. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા રોડ રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમિતનગર સર્કલ પાસેની દુકાનો અને દબાણરૂપ ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા, તેમજ રોડ પરથી બાંકડા પણ હટાવી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ અકસ્માત ઝોન વિસ્તારોની રજરજની માહિતી એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા એસટી વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને વિગતવાર રિપોર્ટ મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે વડોદરા શહેરમાં અમિતનગર કારેલીબાગ વિસ્તારની અંદર 2 દિવસ પહેલા જે ઘટના બની હતી, અંબે વિદ્યાલય સ્કૂલનો છોકરો હેત ચૌહાણ, જેની ઘટના એ પાસે જ બની હતી. આ એસટી બસ જે ગેરકાયદેસર જે અત્યારે ઊભી છે, આડેધડ જ ઊભી રાખી છે, બિલકુલ લાઈવ દેખાય છે. અને પોલીસ તંત્ર બહુ જાગૃત છે, બધું તોડફોડ ને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એકદમ એક્શનમાં આવી ગયા છે. બહુ સારી કાર્યવાહી ચાલી રહી છે. વોર્ડ નંબર 8 અને 7માં સમાવેશ વિસ્તાર અમિતનગર સર્કલ પાસે જે રોડ લાઇનમાં ટ્રાફિકને નડતરૂપ દબાણો છે, તે દબાણો દૂર કરવા માટેનો સંયુક્ત ઓપરેશન ટ્રાફિક એસીપી શ્રી ચાવડા સાહેબ તથા ડાયરેક્ટર સિક્યુરિટી અને દબાણ ડૉક્ટર મંગેશ જયસ્વાલ સાહેબના સીધા સૂચન હેઠળ આ દબાણો દૂર કરવા અંતર્ગત લારીના દબાણો, રોડ લાઇનમાં જે ટ્રાફિકને નડતરૂપ મૂકવામાં આવેલા છે, ઓટલા ગેરકાયદેસર બનાવ્યા છે એના દબાણો, અને ટ્રાફિકને નડતરૂપ જે બાકડા મૂકવામાં આવેલા છે તે દબાણો દૂર કરવામાં આવેલ છે. વાત કરીએ એમએસ યુનિવર્સિટીની, સિન્ડિકેટ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં જનરલ કેટેગરીની તમામ 6 બેઠક પર સત્તાધારી જૂથ વિજેતા જાહેર થયું છે. ભાજપના બળવાખોર જૂથના સભ્યોએ તમામ બેઠક પર જીત મેળવી છે, જ્યારે ભાજપ પ્રેરિત સંકલન સમિતિનો સિન્ડિકેટની ચૂંટણીમાં પરાજય થયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. માનુ, એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, વિગતે માહિતી આપશો. મનીષા, એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટની આજે 2 વાગે મતદાન શરૂ થયું હતું અને ત્યારબાદ 3:30 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આજે આખું પરિણામ છે એમાં ભાજપના બળવાખોર જૂથ છે એના તમામ 6 સભ્યો છે એમને જીત મેળવી છે. ભાજપ પ્રેરિત સંકલન સમિતિની કારમી હાર થઈ છે. જીગર ઇનામદાર, મયંક પટેલ, સત્યન ગુલાબકર, દિનેશ યાદવ, સત્યકાંત શાસ્ત્રી અને રમલ શાહનો વિજય થયો છે. આમ ભાજપની સામે જ બળવો કરી અને ઉભા રહેલા જે હાલ શાસક પક્ષ હતા એ તમામ
6-6 ઉમેદવારોનો વિજય થયો છે. એટલે આજે આખી ચૂંટણી યોજાઈ હતી એ ભાજપમાંથી જ વિરુદ્ધમાં જઈ અને ચૂંટણી લડેલા આ તમામ 6 ઉમેદવારો છે એમનો વિજય થયો છે. મનીષા આભાર માનું આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. દબાણ હટાવતી વખતે અધિકારીઓ પર થતા હુમલાને રોકવા માટે એએમસીએ રાજ્ય સરકાર પાસે એસઆરપી કંપનીની માંગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા એસઆરપી જવાનો ન ફાળવાતા હવે નિવૃત્ત આર્મી જવાનોની ભરતી કરવામાં આવશે. ખૂબ મોટા પ્રમાણમાં દબાણો કરતી ટોળીઓ દ્વારા આવા પ્લોટોમાં લોકોને ગેરમાર્ગે દોરી અને દબાણો કરી અને પૈસા ઉઘરાવવાના કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રિટાયર્ડ આર્મી મેનો ગન સાથે દબાણ હટાવવાનો ઉપયોગ કરવા માટેની એક યોજના અમે બનાવી રહ્યા છીએ. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ટીડીઓ અને એસ્ટેટ પ્રજાપતિ સાહેબને સૂચના આપવામાં આવી છે, આવનાર દિવસમાં આવી ટુકડીઓ બનાવી અને ગેરકાયદેસર થતા દબાણો તાત્કાલિક ધોરણે દૂર થાય અને આવા દબાણો કરવાવાળા ઉપર કડકમાં કડક પગલાં ભરાય એવી સૂચના આપવામાં આવી છે. નવા વાહનની આરસી બુક સમયસર ન મળતા વાહન માલિકોએ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. નવા વાહનની ખરીદી બાદ 15 દિવસમાં આરસી બુક મળવાની જોગવાર છે. વાહન માલિકોએ આરટીઓ કચેરીમાં જઈ હોબાળો કર્યો હતો. વાહન માલિકોએ આરટીઓ કચેરીમાં સ્વયંભૂ શોધીને આરસી બુક મેળવી હતી. 200 જેટલા નાગરિકોએ સ્વયંભૂ આરસી બુક મેળવવા તજવીજ હાથ ધરી હતી. બે 2016ની અંદર સ્કૂલ વાન ગાડી મેં છોડાવી હતી અતુલ મોટર્સમાંથી, તો હું એ લોકો એવું કીધું 10 દિવસ પછી કે અહીંયા એને 18 નંબરની બારીમાંથી તમે કલેક્ટ કરી લેજો. હવે આજે 2 વર્ષ પૂરા થઈ ગયા, તે છતાંય આરસી બુક અમને મળી નથી અને ક્યારે ક્યારે આવી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમારી આરસી બુક બની નથી, તો તારીખ આલે છે અને તારીખ આલીને લખી આલે છે કે બીજા 5 દિવસ પછી લઈ જજો. બીજા 5 દિવસ પછી આવી તો કે છે હજુ સુધી બની નથી. બીજું કે સીએનજી પંપે ગેસ પૂરી નથી આપતા, સીએનજી હજુ અમારે આરસી બુક ના આવતા હોય સીએનજીની અંદર એન્ટ્રી નથી પડતી, પોલીસવાળા પકડે છે તો ગાડી ડિટેન કરે છે, તો આરસી બુક વગર ગાડી અમે ડિટેન છોડાવી નથી શકતા. મેં એક્ટિવા છોડાય આજે 2 વર્ષ થયા, હજુ મારે આરસીસી બુક આવી નથી. આજે મારા ઘરેથી એક્ટિવા ચલાવી શકે છે પણ એ પોલીસવાળા પકડે છે તો બુક ક્યાં છે તમારી? આજે એકવાર તો મેં આરટીઓમાંથી એક્ટિવા છોડાવી 1,500 રૂપિયા દંડ ભરીને, આજે હજુ આરસીસી બુક આવી નથી મારી. મારી ગાડીને એક્સિડન્ટ થયું છે તો હું અહીંયા આરસી બુક મારી જોડે નથી અત્યારે, તો સ્ક્રીન રિપોર્ટ રહી જઈને વીમા કંપનીને જમા કરાવ્યો, પણ અહીંયા કાલે આવ્યો તો કે મંગળવારે આવો, મંગળવારે અત્યારે આવ્યો તો સવારના અહીંયા બેસી રહ્યા, તો ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું કે તમારે આજે બધાને આરસી બુક મળી જશે, પણ ઇન્સ્પેક્ટર સાહેબ ઘડીક બે નીચે જતા રહ્યા એ લોકો અને અંદર અહીંયા જે સ્માર્ટ ચિપ, આ લગભગ હું છેલ્લા 2 મહિનાથી ધક્કા ખાઉં છું. 36,000 આરસી બુકો અમે ગયા અઠવાડિયે મોકલી છે, 36,000 પ્લસ. એજન્સી બદલાવાના કારણે આમ પ્રોબ્લેમ ઊભા થયા છે. અત્યારે નવી એજન્સી છે સિલ્વર ટચ, 1 જાન્યુઆરી પછી સમગ્ર આરસી બુક પ્રિન્ટ કરવાની અને મોકલવાની વ્યવસ્થા એની પાસે આવી ગઈ છે. પહેલાં સોંક હતી, એ સોંકે 1 જાન્યુઆરી પહેલાં એનો કોન્ટ્રાક્ટ ડિસકનેક્ટ થઈ ગયો છે અને અત્યારે નવી કંપની સમગ્ર ગુજરાતની આરસી બુક પ્રિન્ટ કરી અમદાવાદથી મોકલશે. હાર્દિક પટેલે વિધાનસભાને લઈ કોંગ્રેસ પર આકરા સવાલ કર્યા છે. હાર્દિકે સવાલ કર્યા હતા કે વિધાનસભામાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો કેમ ઉઠાવતા નથી, શહીદ થયેલા 14 પાટીદારો અને રાજદ્રોહનો મુદ્દો કેમ ઉઠાવતા નથી. સૌને એમ હતું કે પરેશ ધાનાણી વિપક્ષના નેતા બનશે તો ફાયદો થશે, પરંતુ યુવા નેતા જનતાના મુદ્દા ન ઉઠાવતા વિશ્વાસ પર પાણી ફરી વળ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવા છતાં જનતા નિરાશ છે. હાર્દિક પટેલની વ્યથા અમે સમજી શકીએ છીએ. આ ગૃહની અંદર પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો, કેટલા કેસ પાછા ખેંચાણા, એ અંગે પણ પ્રશ્ન અમે પૂછ્યો છે અને પ્રશ્ન જ્યારે ગૃહની અંદર ચર્ચામાં આવશે ત્યારે 100% પાટીદાર સમાજ ઉપર
આ સરકારે કરેલા અત્યાચાર અને અન્યાય વિશે અમે બોલવાના છીએ અને સમાજની જે કઈ વાત છે એ વાત આ ગૃહની અંદર અમે કરવાના. અંતમાં નજર કરીશું સટાસટ ન્યૂઝ પર. શ્રીદેવીના મૃત્યુને લઈ ઉભા થયેલા સસ્પેન્શનનો આવ્યો અંત. બોની કપૂર પર કોઈ પ્રકારની શંકા નહીં. દુબઈ પોલીસે કેસ કર્યો બાદ દુબઈની સરકારે આપ્યું સત્તાવાર નિવેદન. બાથટબમાં ડૂબી જવાથી થયું હતું શ્રીદેવીનું મોત. શ્રીદેવીના મોત મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા સવાલ. કહ્યું કે શ્રીદેવી દારૂ નહોતી પીતી, માત્ર પીતી હતી બિયર. સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીના મોત પાછળ દાઉદ કનેક્શનને ગણાવ્યું જવાબદાર. જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન ફરી એક વખત યુદ્ધ વિરામનો કર્યો ભંગ. ભારતીય સેનાએ પણ આપ્યો વળતો જવાબ. 15 એપ્રિલની આસપાસ યોજાઈ શકે છે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી. મુખ્ય ચૂંટણી કમિશનરે આપ્યું નિવેદન. ભાગેડુઓ સમર્પણ નહીં કરે ત્યાં સુધી તમામ સંપત્તિ રહેશે સીઝ. નીરવ મોદી, વિજય માલ્યા જેવા કેસ બાદ સરકાર બનાવી શકે છે નવો કાયદો. કૌભાંડી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કરેલા ₹13,000 કરોડથી વધુના કૌભાંડ મામલે વધુ એક થાવ પર્દાફાશ. પંજાબ નેશનલ બેંકે સમગ્ર મામલે સેબીને કરી જાણ. હોળી પૂનમના મેળામાં આજે બીજા દિવસે પણ જોવા મળ્યો ભક્તોનો જમાવ. ડાકોરમાં 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યા. જય રણછોડના નાદથી ગુંજે ઉઠ્યા માર્ગો. તંત્ર દ્વારા કરાય ખાસ વ્યવસ્થા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાર. વડોદરામાં સાયક્લોથોન દરમિયાન હેતના મોત મામલે કોર્પોરેશને આપ્યું નવું કારણ. દબાણના કારણે હેતનું મોત થયાનું જણાવ્યું. ઉના આરોગ્ય કેન્દ્રમાં તબીબી સુવિધા મુદ્દે ધારાસભ્ય પુંજાવંશના જન આંદોલનને મળી સફળતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોસ્પિટલને 100 બેડના અપગ્રેડની આપી મંજૂરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દેશ એક ચૂંટણીનો આલોપ્યો રાગ. કહ્યું કે આ નિર્ણય આવે તો ચૂંટણીનો ખર્ચ થઈ શકે છે હળવો. આવતીકાલે દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠક. એક દેશ એક ચૂંટણી અંગે બેઠકમાં કરાઈ શકે છે ચર્ચા વિચારણા. હાર્દિક પટેલે વિધાનસભાની કાર્યવાહીને લઈ વિપક્ષ પર ઉઠાવ્યા સવાલ. કહ્યું કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન અને શહીદોનો મુદ્દો ગૃહમાં કેમ નથી ઉઠાવતા. હાર્દિકે કહ્યું કે પાટીદારો સમજતા હતા કે કોંગ્રેસ વિધાનસભામાં પાટીદારોનો મુદ્દો ઉઠાવશે પણ વિશ્વાસ પર પાણી ફરી વળ્યું. ભાજપના યુવા નેતા હરીશ ચૌધરી વિવાદમાં સપડાયા. યુવા નેતાએ પ્રસિદ્ધિ મેળવવા એચઆઈવીગ્રસ્ત બાળકો સાથે સેલ્ફી લેતા ઉભો થયો વિવાદ. સરકાર દ્વારા એચઆઈવીગ્રસ્ત બાળકોના નામ ગુપ્ત રાખવામાં આવે છે. જોકે નેતાએ ફેસબુક પર સેલ્ફીવાળી ઇમેજ પોસ્ટ કરતા થયો વિવાદ. અમદાવાદમાં ક્લબોમાં પાણીના બગાડ મુદ્દે એમસીએ લાલ આંક કરી છે. ધૂળેટી પર ક્લબોમાં એમસી પાણી કાપ કરશે. આવતીકાલે વોટર કમિટીમાં પાણી કાપ મુદ્દે નિર્ણય લેવામાં આવશે અને ધૂળેટી પર ક્લબોમાં પાણી ન વેડફવા મુદ્દે પ્લાન ઘડવામાં આવશે. તો બેંક સાથે ઠગાઈનો વધુ એક કિસ્સો આવ્યો સામે. રાજકોટમાં દેના બેંક સાથે એક શખ્સે કરી 7.25 કરોડની ઠગાઈ. લોન મેળવ્યા બાદ ન ચૂકવી રકમ બેંકના મેનેજરે નોંધાવી ફરિયાદ. ₹98 લાખની કેશવાન લૂંટ મામલે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર. આરોપીની ભાળ આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી શકે છે પોલીસ. નવા વાહનને આરસી બુક સમયસર ન મળતા અમદાવાદના વાહન ચાલકો પરેશાન. ખરીદી બાદ 15 દિવસમાં આરસી મળવાની છે જોગવાઈ. વાહન માલિકોએ આરટીઓ કચેરીમાં જઈ કર્યો હોબાળો. વાહન માલિકોએ આરટીઓ કચેરીમાં સ્વયંભૂ શોધીને આરસી બુક મેળવ્યો. સુરેન્દ્રનગર દલિત પરિવારે આપી આત્મવિલોપન કરવાની ચીમકી. સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન નામે નહીં થતા પરિવારજનો છે નારાજ. 8 દિવસમાં માંગણી સ્વીકારવામાં આવે તે માટે પરિવારજનોએ આપ્યો અલ્ટિમેટમ. જો 8 દિવસ બાદ માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન કરવાની આપી ચીમકી. શગુન પોન્ઝી સ્કીમનો ભોગ બનનાર વડોદરાના એક રોકાણકારે ઉચ્ચારી આત્મવિલોપન કરવાની ચીમકી. 7.2 કરોડની છેતરપિંડી મામલે નોંધાવી છે ફરિયાદ. રાજ્યભરમાંથી ધર્મ પરિવર્તન માટે થઈ 419 અરજીઓ. મુસ્લિમ ધર્મમાંથી પરિવર્તન કરવા માટે કરાય 30 અરજી. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.